वापी जीएसी और संघ प्रदेश दादरा नगर हवेली दमण में उद्योगों में काम करता कामदारों नु पलायन शुरू थयुं छे। उत्तर प्रदेश और मध्य प्रदेश कामदारों पास लग्जरी वाड़ा पर बेफाम भाड़ू वसूली घेटा बकरा की जेम भरी भरी ने लई जई रह्या छे। वापी में पेपली लोन और बॉम्बे होटल पर मंगलवार एक दिवस में 20 लग्जरी बसों संचालकों कामदारों ने बस में भरी ने रवाना कर आ समय सोशल डिस्टन्स धजाग्रा उड़ता जवा मब्या था। वापी में पेपी लोन होटल नजीक ट्रावल्स की ऑफिस धरावता लग्जरी वाड़ाओं हाल सोशल डिस्टन्स धजाग्रा उड़वा शुरू कर। वापी और सेलवास दमण में कोरोना की महामारी कारण स्वैच्छिक लॉकडाउन लागू हो कामदारों स्थानांतर शुरू कर। आ विस्तार औद्योगिक एकमों में काम करता कामदारों ने सप्ताह में 2 दिवस घरे बेसव पड़ी रू हो लॉकडाउन दर थी वतन परत जवा शुरू कर। जो कि कोरोना डर वच्चे वतन जता कामदारों घरे लग्न प्रसंगो हो परिवार सभ्य बीमार हो बहाना मरी वापी में यूपी बिहार मध्य प्रदेश परत जई रहा है। आ अंगे लग्जरी संचालकों कहवु कि अमे एक बस में 80 लोग ने बेसाड़िए 2000-2500 भाड़ू वसूल करे। सोशल डिस्टन्स बस में अभाव जोवा मळ्यो हतो। बस अमे बस ने सैनिटाइज करे सिंगल सोफा पर 2 मुसाफरो भरी ने लई जवानुं कहता लग्जरी संचालकों पर नियम मुजब पेसेंजरो थी वधु भरी ने रह्या छे। एक सोफा पर 2000 नी सामे 2500-5000 मुसाफरो ने बेसाड़ी ने 2000-2500 दीठ बेफाम भाड़ू वसूली रह्या छे। छतां पण तेओ खोट खाता होवानुं अने कोरोना नी महामारी में सेवा आपता होवानी सूफियाणी वातो करी रह्या छे। वापी में वतन बिहार यूपी मध्य प्रदेश जता कामदारों घरवखरी साथे धोम धपता तड़का में बॉम्बे होटल पर आवी रहा छे। जीओने बॉम्बे होटल ना मालिक भोजन अने पानी नी व्यवस्था करी मानवता महकावी रहा छे। जेमा होटल ना मालिक नु कहेवू छे के होटल ना पार्किंग माथी रोजनी 4 वधु लग्जरी बसो अन्य राज्य में जई रही छे। जेमा केटलाक लोको पासे टिकिट ना पैसा पण नथी जेओनी टिकिट नी व्यवस्था पण तेओ करी आपी रहा छे। उल्लेखनीय छे के पेपिलोन अने बॉम्बे रेस्टोरेंट पर प्रवासी कामदारों ना धारेगढ़ जोवा मळता अने सोशल डिस्टन्स मां धजाग्रा उड़ता जोवा मळता टाउन पोलीस नी टीम पण होटल पर पहुंची हती અને કામદારોને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરાવ્યું હતું। જો કે એક બસમાં 90 જેટલા લોકોને ઘેટા બકરાની જેમ ભરીને લઈ જતા ટ્રાવેલ્સના કન્ડક્ટર છૂમંતર થઈ ગયા હતા, જેને કારણે મુસાફરો 2 કલાક સુધી કાળઝાળ ગરમીમાં પરેશાન રહ્યા હતા। ત્યારે જો આવા સમયે કોરોના વધુ વકરશે તો તેમાં લક્ઝરી વાળાઓને રોલ મુખ્ય વિલન તરીકે સાબિત થશે। મારું નામ છે આશીષ પ્રજાપતિ ને મારું આ ટ્રાવેલ્સનું કામકાજ છે ને જનતા કર્ફ્યુ કરેલું ને 23 માર્ચે ઓપન કર્યું ને 24th માર્ચે લોકડાઉન જાહેર કરી નાખેલું। તે ટાઈમે કેટલી બધી પબ્લિકો છે જે 22 માર્ચ જનતા કર્ફ્યુ હતું, 23 માર્ચે છૂટ હતી ને 24 માર્ચથી લોકડાઉન મારેલું બીજા વર્ષે, તો એ ટાઈમે બધી પબ્લિક ગભરાઈ ગયેલી હતી। તો એ ટાઈમે કેવું છે કે એ ટાઈમે બધી પબ્લિકોને કંઈ સગવડ નહીં હતી, તો ત્યારે અમે લોકોએ પછી જ્યારે 14-21-18 દિવસનું જે લોકડાઉન પૂરું થયું એના પછી અમે લોકોએ બસ સર્વિસ ચાલુ કરી લોકો માટે કે બધા ચાલતા જાય છે। કેટલાક બધા મૃત્યુ થયા એમાં, આકસ્મિક મોતો થઈ, કારણ કે રોડ પર બધા ચાલતા હતા અને ગાડીઓનું અવર જવર આમ તેમ, તો બહુ બધું એમ એ થયું એના હિસાબે અમે લોકો હાલની પોઝિશન એવી છે કે પહેલાં કરતાં તો ઓછી જ છે, કારણ કે અત્યારે લોકોને એવું થઈ ગયેલું છે કે ભાઈ ગમે ત્યારે આ મોદી ગવર્મેન્ટ છે ગમે ત્યારે લોકડાઉન મારશે, કંઈ ભરોસો નથી। એટલા માટે પહેલાંથી જ લોકોએ પોતપોતાની કાળજી લેવા સારું કે ભાઈ અહીંયા ભૂખે મરશું એના કરતાં પોતપોતાના વતન જશું તો અહીંયા અમને ખાવા ભેગી બધું મળશે, અહીંયા રહેશું તો અમે ભૂખે મરી જશું। સીટનો શું ભાવ છે બેસવાનો સુવાનો? સીટનું પહેલાં જે ભાવ હતું ને પહેલાં કરતાં અત્યારે ઓછો ભાવ છે। પહેલાં જે ભાવ હતું ને તો પહેલાં બનારસ અલ્હાબાદ આ બધું રેટ હતું 2500 રૂપિયા ને આ ટાઈમે જે અમે ભાવ રાખેલું છે એ 2000 રૂપિયા રાખેલું છે, કારણ કે બધી પબ્લિકોનું પેલું આખું એ જોઈને રાખવું છે। દિવસ દરમિયાન તો જાય છે 5-6 ગાડીઓ જાય છે,
કેવું ટ્રાફિક રહે છે? ટ્રાફિક એટલે નોર્મલ છે, કારણ કે અત્યારે એટલી પડાપડી નથી. હા, આજે જરાક પેલું એ 10 દિવસનું જે લોકડાઉન માર્યું ને એના હિસાબે પબ્લિકમાં જરાક ગભરાટ વધી ગઈ, એના હિસાબે આજે જરાક ટ્રાફિક થયું છે. એક સીટમાં કેટલા જણા બેસે? એક સીટની અંદર સિંગલ સોફો હોય ને તેમાં 2 જણા જાય છે, અને જે ડબલ હોય એમાં 4 જણા 5 જણા એ રીતનું જાય છે. સોશિયલ ડિસ્ટન્સિંગમાં એવું છે કે હવે ગાડીનો ખર્ચો જે છે ને, ગાડીનો ખર્ચો બહુ આવે. હવે એ હિસાબે બધાનું નોર્મલી જે થર્મલ ચેકિંગ હોય ને, એ નોર્મલી ગાડીમાં જ્યારે બેસે તો એ લોકોનું નોર્મલ થર્મલ ચેકિંગ થઈ જાય, ને પછી એ હિસાબે જાય છે અત્યારે. કારણ કે હવે ડિસ્ટન્સનું જે છે, તો એ બહાર આપણે ડિસ્ટન્સ રાખી શકીએ છીએ, પણ ગાડીની અંદર ડિસ્ટન્સ નહીં જળવાય. કારણ કે ગાડીનો ખર્ચો જે છે, યુપી લાઈન જઈને આવે ને તો 2 થી 2.5 લાખ રૂપિયાનો ખર્ચો છે. એટલે સમજો કે અત્યારે અમે લોકો માટે સેવા જ કરવા વિશેલા છીએ. હવે 2000ના લેખે 80-90 માણસ જાય છે, તો 2000ના લેખે કેટલું થાય છે તમે કેલ્ક્યુલેટ કરી શકો છો. ને ખર્ચો આવે છે 2 લાખ 2.25 લાખ 2.25 લાખ એટલો એટલો ખર્ચો આવે છે. એટલે 2-5 હજાર રૂપિયાના હિસાબે એક ગાડી 36 નહીં 56 સીટ છે. હા સર, મેં ઇધર સિલવાસા મેં રહેતા હું સર, યુપી જાના હૈ સર, બનારસ મેં. સર રીઝન સર, કંપનીમાં કામ કરતા હું સર, કંપની 2 દિન ચાલ રહી હૈ, 2 દિન બંધ હો રહી હૈ, ઓર સર થોડા સબ્જી ઉબ્જી ખાને કા પ્રોબ્લેમ ચલ રહા હૈ, માર્કેટ બંધ હૈ સબ્જી ઉબ્જી કા સર, કુછ મિલ નહીં રહા થા સબ્જી ખાને કે લિયે. સર, યે જો કોરોના કા જો સ્પેસિફિક લોકડાઉન લગા હૈ ઉસકી દિક્કત કા સામના કરતે હુએ જા રહે હૈ, કહા સકતા હૈ? હાં સર, અભી બંધ સે ઇને જાના પડ રહા હૈ સર. क्या प्लानिंग है आपका, गांव में जाके क्या करेंगे? सर गांव में जाएंगे, अपनी खेती बाड़ी करेंगे, थोड़ा इधर नहीं आएंगे फिर सर. कितने लोग हैं आपके साथ, कितने लोग जा रहे हैं? सर 5-6 लोग थे, आए थे सर. मेरा नाम सुमेश आनंद है, ये बॉम्बे रेस्टोरेंट होटल है, ये मेरा ही होटल है, मैं ओनर हूँ यहाँ का. अच्छा, खास करके बात की जाए जो कामदार वर्ग जो जा रहा है अपने वतन उसकी, तो हमारे यहाँ काफ़ी सारी लग्जरी पड़ी रही थी और उसमें बहुत सारे लोग जा रहे हैं, तो ओवरऑल कितने लोग जा रहे हैं, कितने दिन से जा रहे हैं, कैसे जा रहे हैं? ये अभी 10 दिन का जो लॉकडाउन हुआ उसके वजह से जो मजबूर मजदूर लोग हैं वो लोग डर चुके हैं, क्योंकि लास्ट ईयर भी हुआ था, हम लोग ने ऐसे ही खाना लोगों को दिया था, बहुत सेवा किया था, और ये बार भी 8 से 10 बस रोज़ के आ रहे हैं, 300-400-500 मजदूर लोग जा रहे हैं. अभी 3-4 दिन से लॉकडाउन के डर की वजह से बहुत सारे लोग जा रहे हैं, और हम लोग भी हेल्प कर रहे हैं, टिकट जिसके पास नहीं हम लोग भी टिकट करके दे रहे हैं, उन लोग को हमारे से जितना हो रहा है हम लोगों करके दे रहे हैं, और खाना भी दे रहे हैं, पार्सल सर्विस हम लोग दे रहे हैं. बस 6-7-8 बस जा रहा है, उसमें कभी कभी कोई खाली भी जा रहा है, क्योंकि उन लोग के साइड का नहीं मिल रहा है, बट रोज का मिनिमम 4 से 5 बसेस जा रहे हैं. कितने लोग जाते हैं? 300-400 यूपी है, बिहार है, नेपाल का है, नेपाल का हफ्ते में 3-4 बस आता है. क्या नाम है आपका? मेरा नाम, कहाँ जा रहे हैं आप? मैं वाराणसी जा रहा हूँ, मेरा नाम यशवंत चौहान है, और मेरे घर में शादी है मेरे भैया की लड़की की, और मैं घर पे जा रहा हूँ, मेरे साथ में मेरे 2 भाई लोग हैं 2-3, और जा रहे हैं हम लोग घर पे. लॉकडाउन लगा हुआ है तो उसको देखते हुए आपको कोई डर का माहौल है? अब बहुत डर लग रहा है, अभी बहुत ज़्यादा कोरोना बढ़ रहा है, इसके लिए थोड़ा डर है, लेकिन घर में शादी है, मम्मी पापा बुला रहे हैं, सब लोग बोल रहे हैं कि आ जाओ घर पे, इसके लिए भी. गांव में जाकर आप सेफ रहेंगे कि इधर ज़्यादा सेफ? और चाहे यहाँ पे रहें चाहे गांव में रहें, सेफ तो कहीं भी नहीं है. गांव में भी रहेंगे तो गांव में भी तो है ही है कोरोना, यहाँ पे हैं तो यहाँ पे भी है, तो गांव में रहने से चाहे यहाँ रहने से कोई वो नहीं है, लेकिन जहाँ पे हैं वहाँ पे ठीक है. यहाँ पर आप क्या काम करते थे? मैं स्टिचिंग लाइन में काम करता हूँ, सिलाई करता हूँ, फिनिशिंग का काम करता हूँ मैं. हेलो.